સુરતના મોટાવરાછા વિસ્તારમાં આવેલ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિરે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુપૂર્ણિમા મહોત્સવનો લાભ લીધો હતો. આજે ગુરુપૂર્ણિમા છે અને ગુરુપૂર્ણિમા નિમિત્તે શિષ્યો પોતાના ગુરુને પૂજવા માટે જતા હોય છે, ત્યારે સુરતના મોટાવરાછા વિસ્તારમાં આવેલ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ભગવાનની આરતીથી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં જય શ્રી હરિ શરણાગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા તમામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને ગુરુ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે જ ધૂન, ભજન અને કીર્તનની રમઝટ બોલાવી હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુપૂર્ણિમા મહોત્સવ ખાતે ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લઈ ભગવાનનો જયકાર કર્યો હતો. મારું નામ ધીરુભાઈ ભુવા. અમે શ્રી હરિ શરણાગતિ મંડળ મોટા વરાછા આજે અનાદિ શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપાથી ગુરુપૂર્ણિમાનું પૂજન ધૂન ભજન કીર્તનનું આયોજન કરવામાં આવેલું છે. અત્યારે 6:15 થી ભક્તો આવી રીતે આવી ભગવાનના દર્શન કરી રહ્યા છે. ધૂન કીર્તન કથા વાર્તા શરૂ છે, તેમજ ભગવાનની આજ્ઞા જ્યાં હો ત્યાં જેટલા હો તેટલા ભગવાનનું ધૂન ભજન કથા વાર્તા કરવી એને અનુસંધાને ભગવાનની આજ્ઞાથી કાયમને માટે શ્રી હરિ શરણાગતિ મંડળ ભગવાનનું ધૂન ભજન કથા વાર્તા કરે છે. મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે અંદાજે 7,000 ભક્તો ભગવાનનો મહાપ્રસાદ લઈ અને રાજીપો લઈ રહ્યા છે. કાયમને માટે આ મોટા વરાછા મંદિરમાં દરેક ઉત્સવો ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી, રામનવમી, હનુમાન જયંતિ, પ્રગટ ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણની જયંતિ, જે કાંઈ હિન્દુ ધર્મના તહેવારો આવે છે આ મોટા વરાછા મંદિરે ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભક્તો પધારે છે અને ભગવાનના ભક્તો રાજી થાય છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.